विद्यार्थी मित्रों, प्रेरणा मंदिर चैनल पर आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपनो भारत देश महान छे ते तमे जाणो छो। कोना थकी? गांधीजी, सरदार पटेल, विवेकानंद जेवा महान व्यक्ति थी। गांधीजीनी अहिंसा, सरदार पटेलनी अडगता तथा सहनशीलता, આ બધા ગુણોનો સુમેળ નેતૃત્વ અને નિડરતા ધરાવતા આ વિવેકાનંદ ભારતની સંસ્કૃતિનો જ્યોત અખંડ રાખવા ફક્ત ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં ભારતના સંસ્કાર ઉજાર કર્યા હતા એવા સ્વામી વિવેકાનંદનો પાઠ આપણે શીખવીશું। આ પાઠના બે ભાગ પાડવામાં આવ્યા છે। આપણે પહેલા ભાગની શરૂઆત કરીશું। આ સ્વામી વિવેકાનંદનો બાળપણનો પ્રસંગ આ પાઠમાં વર્ણવવામાં આવ્યો છે। એ પાઠ સંવાદ સ્વરૂપે અહીંયા લખવામાં આવ્યો છે। તો એમના લેખક છે બાળ નરેન્દ્ર, એમના લેખક છે કનૈયાલાલ ભટ્ટ। હવે હું આ પાઠની થોડી સમજૂતી તમને આપી દઉં, તમે વિડિયો શરૂ કરો એટલે ધ્યાનથી સાંભળજો। તો અહીંયા પાત્રો છે નરેન્દ્ર, તારક અને દાદા। પહેલા ભાગમાં ત્રણ પાત્રો છે। તો નરેન્દ્ર અને તારક તારકના ફળિયામાં રમતા હતા અને નરેન્દ્રએ કહ્યું કે તારક, તારા ફળિયાનું ઝાડ મને ખૂબ ગમે છે, ચાલ ત્યાં રમીએ। એટલે તારક કહે, ઝાડ તો મને પણ ગમે છે, મારા દાદા કહેતા હતા કે વૃક્ષ હવાને શુદ્ધ રાખે છે। નરેન્દ્ર કહે, હા, વૃક્ષ વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે અને વૃક્ષ તો પંખીઓનું આશ્રયસ્થાન પણ છે। તો નરેન્દ્ર કહે, ચાલ હવે આપણે ઝાડ ઉપર, તારક તને ઝાડ પર ચડતા આવડે છે? એટલે કે ના, મને તો બીક લાગે। નરેન્દ્ર કે, ચાલ આપણે ઝાડ ઉપર ચડીએ। તો નરેન્દ્ર એમ કહી ઝાડનું થડ પકડી ઝાડ પર ચડે છે। તારકને કે, તું ચડે? એટલે કે ના। પછી તારક ઝાડ પર ચડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તારકના દાદા આવે છે કે, રે તારક, તું શું કરે છે? એટલે કે, દાદા હું ઝાડ પર ચડું છું, જો મારો મિત્ર પણ ઝાડ ઉપર ચડ્યો છે અને ડાળ પકડી હિંચકા ખાય છે। એટલે કે, ઓહ નરેન્દ્ર, પેલો તોફાની નરેન્દ્ર, દત્ત બાપુનો દીકરો, એના રવાડે તું ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે। થોડી વાર પછી નરેન્દ્ર ઝાડની ડાળથી કૂદકો મારી નીચે ઉતરે છે અને દાદાજીને પ્રણામ કરે છે। અને પછી દાદાજી કહે છે, ભલે આજે ઝાડ ઉપર ચડે તો વાંધો નહીં, હવે ચડતો નહીં, હો ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે અને એ તો નાના છોકરાઓને હેરાન કરે છે। થોડી વાર પછી નરેન્દ્રે કહ્યું, દાદાજી તમારા હાથમાં શાનું પુસ્તક છે? હે, અરે શિવ 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 શિવ, મારે તો મંદિરમાં જવાનું મોડું થઈ ગયું તમારામાં તમારામાં। નરેન્દ્ર કે, મંદિરમાં? હા, કે મંદિરમાં જઈ દરરોજ ઈશ્વર સાંજ અને સવાર ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ। પછી દાદાજી ત્યાંથી ચાલતા થાય છે અને પછી તારક નરેન્દ્ર પાછો, તારક કે, ચાલ આપણે ઝાડ પર ચડીએ। નરેન્દ્ર તો ઝાડ પર ચડી જાય છે, તારક કે, ચાલ નરેન્દ્ર કે, ચાલ ન ચાલ? એટલે કે, ના, દાદાજી નતા કહેતા કે ઝાડ પર રાક્ષસ રહે છે? એટલે કે, ના, કે આપણે ચડીએ નહીં ને? એટલે દાદા કહેતા હતા કે, ચાલ ચાલ। પછી તારક પણ ઝાડ પર ચડે છે અને ડાળી પર ડાળી પકડી અને બંને મિત્રો હિંચકા ખાય છે અને એક નાનકડું ગીત ગાય છે। તો હવે પાઠની સમજૂતી આપી દે, હવે આપણે પાઠનું ભાગ એ પાઠ બારનો ભાગ એ છે એનું વાંચન કરીએ। જો બેટા,
તમે વિડિયો જોવો ને એટલે તમે તમારું પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને બેસજો. જો શક્ય હોય તો તમે હું કહું એમ તમે લીટી દોરજો અને ગોળ રાઉન્ડ કરવા કહું તો ત્યાં ગોળ કરજો. હવે આપણે પાઠનું વાંચન કરીશું. પાઠ 12. બાર નરેન્દ્ર. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. નરેન્દ્ર કહે, તારા ખૈયાનું ઝાડ મને ખૂબ ગમે છે. તારક, ચાલ આપણે ત્યાં રમીએ. તારક, ઝાડ તો મને બહુ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. તો બેટા, હવાને વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે એને નીચે લીટી દોરો. નરેન્દ્ર, એકદમ સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓનો આશ્રય પણ છે. એના નીચે પણ વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ રહે છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. એના પણ લીટી દોરો. તારક, અને આ વૃક્ષો કડકામાં છાયો પણ આપે છે. એના લીધે પણ લીટી દોરો. જો બેટા, એકદ ઉપરાંત વૃક્ષો તો ઘણા ઉપયોગી છે. તો આપણા ઘરના બારી બારણા હોય ને એ, અને ફર્નિચર શામાંથી બને છે? તો લાકડામાંથી. તો ફર્નિચર બનાવવા લાકડું પણ આપે છે. ઔષધિ માટે પણ વનસ્પતિ ઉપયોગી છે. પછી રણને આગળ વધારતો અટકાવે પણ છે. જમીનનું ધોવાણ પણ અટકાવે છે. એમ વૃક્ષો તો અનેક રીતે ઉપયોગી છે. નરેન્દ્ર કહે, તારક તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક કહે, ના હો, મને બીક લાગે. નરેન્દ્ર, અરે આમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું એમ કહી નરેન્દ્ર તો વૃક્ષના થડ ઉપર પાસે જઈ અને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઉભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળીઓથી ઇંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે ઇંચકા ખાવાની. તો ઇંચકા ઉપર રાઉન્ડ કરો. તારક કહે, પણ મને બીક લાગે છે. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું પીવાનું? મારી માતા કહે છે કે ખબર છે, જીવનમાં નિડર બનો. તારક કહે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ એટલે કે પ્રયત્ન કરે છે અને એટલામાં તારકના દાદા આવી જાય છે. દાદા કહે, અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ. એમને કહ્યું, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ. તારકે, નહીં પડું દાદા, જુઓ મારું ભાઈ બન નરેન્દ્ર પણ ઉપર ઇંચકા ખાય છે. દાદા કહે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, કોનો દીકરો છે? દત્તબાપુનો દીકરો ને. હું વળી એના રવાડે હતું, તેના વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાદળા ઉતારે છે. તો દત્તબાપુના ઉપર લીટી દોરો અને વડના વાંદરા ઉતારે એવો છે એના નીચે લીટી દોરો. એ છોકરા નીચે ઉતાર. નરેન્દ્ર લાલટીને હળવેથી નીચે ભૂસકો મારે છે અને નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ. એમને દાદાજીને વંદન કર્યા. દાદાએ આશીર્વાદ આપ્યા, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળી પર ઇંચકા ખાવાની મજા આવે એટલે. દાદા કહે, સારું, પણ હવે ના ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાને ખૂબ જ હેરાન કરે છે. હેરાન ઉપર રાઉન્ડ કરો. હેરાન એટલે કે પરેશાન કરે છે. સમજો, હવેથી ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શાનું છે? દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિરે? દાદા કહે,
दादा कहे हाँ सवारे ने सांजे मंदिर में जाई ईश्वर स्मरण पर बोल करो ईश्वर स्मरण करो जो ये समझो। तारक कहे अरे नरेंद्र तू फरती झाड़ पर चढ़े छे। नरेंद्र कहे हाँ एम शू वो तारक पर दादाजी तो कहता था कि झाड़ पर राक्षस रहे राक्षस पर बोल करो तने राक्षस ने पण भीम नहीं। नरेंद्र कहे अरे तारक दादाजी तो अपने झाड़ पर न चढ़िए इतले कहता था बाकी झाड़ पर तो कहीं राक्षस रहतो हशे। नरेंद्र पाछो झाड़ पर चढ़ी अडा पर इच्छा खाए छे। थोड़ी वार में तारक पण पकड़ी ने झाड़ पर चढ़ी ने इच्छा खाए छे। पछी बेउ मित्र गीत गाए छे अमे ना डरिए कोरिया पतती वन वृक्ष रहिए अमे ना डरिए कोरिया पतती वन वृक्ष रहिए रंग बिरंगी फूलो थई डाडा पर झूलिए। पेलो हवे आपणे आ पाठ पाठમાં ભાગ એક કર્યો તો એમાં આપણે અમને વૃક્ષોના લાભ કયા પછી આ લીટી દોરાવી એમાંથી તમે ગમે તે શબ્દો તમને અઘરા લાગતા હોય એ તમે નોટબુકમાં લખી શકો એમાંથી તમે કઈ રૂઢિપ્રયોગ પણ કાઢી શકો આવી રીતે એમાંથી પ્રશ્નોના જવાબ હોય તો તમે સહેલાઈથી લખી શકો માટે કરીને આ લીટી અને રાઉન્ડ કરવામાં આવેલું છે। આપણે હવે આપણે આના વિશે થોડું જોઈએ તો આમાં તમને સ્વચ્છ એવા ઉપર રાઉન્ડ કરે છે તો સ્વચ્છ એટલે સમાનાર્થીમાં ચોખ્ખું થાય અને વિરોધીમાં શું થાય તો ગંદુ થાય। હવે તમે આમાંથી શબ્દો લખી શકો સમાનાર્થી અને વિરોધી સ્વાધ્યાય સિવાયના પણ અંદરથી તમે કાઢી શકો। વૃક્ષ વૃક્ષ તો ઝાડે કહેવાય અને તરુ પણ કહેવાય અને પંખી પંખી તો પક્ષી અને વરસાદ તો વર્ષા આશ્રય આશ્રય તો શું કહેવાય આશરો એમ ઇંચકો ઇંચકો તો જુલો આવા પ્રયાસ પ્રયાસ તો પ્રયત્ન એમ તમે અંદરથી પણ શબ્દો શોધી કાઢી અને લખી શકો। હવે આપણે આ પાઠ 12 અને ભાગ 1નો આ પીરિયડમાં સમજૂતી અને પાઠનું વાંચન પૂરું કર્યું। હવે બીજું આગળ નેક્સ્ટ પીરિયડમાં તમને પાઠ 2 ભાગ 2ની સમજૂતી આપીશું અને વાંચન કરીશું તથા તદુપરાંત સ્વાધ્યાય પણ કરાવીશું।